हेलो एवरीवन, गुड मॉर्निंग, हैव अ नाइस डे एंड हैप्पी मॉर्निंग। विद्यार्थी मित्रों, आज एक नवा वीडियो साथ हूँ छू राजू देसाई अने आप सबनो हार्दिक स्वागत है मारी यूट्यूब चैनल राजू देसाई ऑफिशियल डीआरटी पर। आज एक नवा टॉपिक साथ आप अंग्रेजी में जारी बात करवा जई रहे त्यारे सब तो बात करी अपने एक नवा टॉपिक नी एसर्टिव एंड एक्सक्लेमेटरी सेंटेंस। एसर्टिव सेंटेंस कौन से कही शकाय, एक्सक्लेमेटरी सेंटेंस कोण कही शकाय, आज आप आ टॉपिक विषय जारी बात करवानी छे। विद्यार्थी मित्रों, आ टॉपिक अपना माटे एटले खास इम्पोर्टंट है कि जनरली एक्जाम नी अंदर फंक्शनल तरीके पण पूछाय छे अने साथे साथे आ टॉपिक जे छे ए डायरेक्ट इनडायरेक्ट में पण इन्वॉल्व छे। बीजी वस्तु, लास्ट टाइम आपणे भण्या हता सोविंग मेनर अने सोविंग सपोजिशन, सोविंग कॉन्ट्रास्ट। तो आवा जे अलग अलग ग्रामेटिकल टॉपिक्स जे आपणे भणी रह्या छे, मित्रों मारी खास एक अहींया रिक्वेस्ट छे तमने के आप सर्वे वारंवार वीडियोस जोता रहेशो, वारंवार तमे एने रिकॉग्नाइज करता रहेजो, वारंवार एक्सप्लेन करता रहेजो, जेथी करीने तमे जेते टॉपिक जेते कंसेप्ट एने क्लियर करी शको। दैट्स गुड। ओके, तो आजे वात करवा जई रह्या छे आपणे एसर्टिव अने एक्सक्लेमेटरी सेंटेन्स विशे। एसर्टिव सेंटेन्स एटले के विधान वाक्य, सीधे सीधा जे विधान वाक्य आपणे बोलीए छीए ए बधा ज एसर्टिव छे, मींस के विधान छे। जनरली आपणे एम कही छे कि दिस इज अ वेरी नाइस प्लेस, रोहन लुक्स वेरी वेल, सचिन हिट्स अ वेरी नाइस शॉट। तो आ बधा ज सेंटेन्स आपणे जोई रह्या छीए, बधा ज क्यांक ना क्यांक विधान वाक्यो छे, केम के जेनी अंदर जे ते क्रिया छे ए क्रिया करनार करता पछी शरूआतमां छे, अने पछी ચોક્કસ એક ટુ બી ફોર્મ્સ છે, અને ટુ બી ફોર્મ્સ પછી જે તે કર્મ અને એના અનુસંધાનમાં એક્સ્ટ્રા વર્ડ્સ આપણે આપેલા છે, મતલબ કોઈ વિધાન વાક્યની રજૂઆત સીધી સીધી થતી હોય છે। ત્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર, એક ચોક્કસ અહોભાવ, આ અહોભાવનું જે વાક્ય છે ટૂંકમાં એના વિશે આપણે જ્યારે વાત કરવા ગયો ત્યારે મિત્રો એ સેન્ટેન્સ શું બનશે, તો આવો આપણે એ વાત કરીએ। ઉદ્ગાર વાક્ય એટલે શું, ઉદ્ગાર વાક્ય કોને કહી શકાય, હાઉ ટુ એક્સપ્લેન ઇટ, હાઉ ટુ કન્વર્ટ એક્સક્લેમેટરી ફ્રોમ એસર્ટિવ। તો આ વિધાન વાક્ય અને ઉદ્ગાર વાક્ય બંનેને એકબીજામાં આપણે ટ્રાન્સફર કરવાના છે, કેવી રીતે એના વિશે આપણે વાત કરીએ। તો ઉદ્ગાર વાક્ય જે છે એ હંમેશા હાઉ અથવા વોટથી જ શરૂ થાય છે। એક્ઝામ્પલ તમને સમજાવું તરીકે કે ચલો દિસ ઇઝ અ વેરી નાઇસ પ્લેસ, દિસ ઇઝ અ વેરી નાઇસ પ્લેસ, આ એક વાક્ય વિધાન છે, એસર્ટિવ સેન્ટેન્સ છે। આપેલા વાક્યની અંદર યાદ રાખો કે એ આપેલું છે, આપેલા વાક્યમાં જો એ અથવા એન આર્ટિકલ્સ આપેલા હોય મિત્રો, તો યાદ રાખો કે જ્યારે આર્ટિકલ્સ આપેલા હોય ત્યારે આપણે આવા વાક્યને ઉદ્ગારમાં કન્વર્ટ કરવા માટે ટ્રાન્સ ઇન ટુ એક્સક્લેમેટરી સેન્ટેન્સ, તો આપણે વોટથી વાક્યની શરૂઆત કરીશું। પહેલી કન્ડિશન યાદ રાખવાની કે જ્યારે પણ એસર્ટિવ સેન્ટેન્સ આપણે બનાવતા હોઈએ ત્યારે વિધાનમાંથી ઉદ્ગાર વાક્ય બનાવવાનું હોય, મતલબ કે ત્યારે તો આપણે જો આપેલ વાક્યમાં એ એન આર્ટિકલ આપેલા હશે તો આપણે ફરજિયાતપણે એ વાક્ય વોટથી બનશે। તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું વોટથી, વોટથી વાક્યની શરૂઆત થઈ ગઈ છે, તો એના પછી આર્ટિકલ એ મૂકી દઉં વોટ અ। હવે આપેલું વાક્ય જે હતું એમાં દિસ ઇઝ અ વેરી નાઇસ પ્લેસ, તો વધારાનું જે વર્ડ છે એક વેરી, ઘણી વખત ઇન્ડીડ વર્ડ પણ આપેલો હોય છે મિત્રો, તો વધારાનો શબ્દ વેરી કાઢી નાખવાનું છે, દૂર કરી દેવાનું છે, મીન્સ ઇટ્સ રિમૂવ, અને પછીના બાકીના બધા વર્ડ્સ આપણે એડ કરી દઈશું। તો વોટ અ નાઇસ પ્લેસ, પછીના શરૂઆતના જે વર્ડ છે મીન્સ કે જે નેમ છે કરતા છે ટૂંકમાં ટુ બી ફોર્મ્સ છે એ પાછળ મૂકી દેવાના, વોટ અ નાઇસ પ્લેસ ધીસ ઇઝ, કમ્પલસરી પાછળ આપણે એક્સક્લેમેટરી માર્ક મૂકી દેવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ એક્સક્લેમેટરી સેન્ટેન્સ કેવી રીતે બને છે ટૂંકમાં, પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપેલા વાક્યમાં ઘણી વખત એવું થશે કે એન આપેલું ના પણ હોઈ શકે। એક્ઝામ્પલ એક બીજું વાક્ય કે રીના લુક્સ વેરી વેલ, રીના લુક્સ વેરી વેલ, તો આ વાક્યમાં એન આપેલા નથી, આર્ટિકલ્સ આપેલા નથી, તો યાદ રાખો જ્યારે આર્ટિકલ્સ નથી આપેલા તો ત્યારે આપણે વાક્યને ઉદ્ગારમાં ફેરવવા માટે, એક્સક્લેમેટિવમાં ફેરવવા માટે કમ્પલસરી આપણે હાઉથી શરૂઆત કરશું, આપણે શરૂઆત કરશું હાઉથી। તો સૌપ્રથમ આપણે હાવ લગાવશું, હાઉથી વાક્યની શરૂઆત થશે ટૂંકમાં, હાવ મૂક્યા પછી વેરી શબ્દને આપણે રિમૂવ કરી દઈએ છીએ। તો હાઉ વેલ રીના લુક્સ, આગળનું વાક્ય શું હતું કે રીના લુક્સ વેરી વેલ, તો હાઉ વેલ વેરી શબ્દ આપણે દૂર કરી દીધું પાછળના કરતા અને ક્રિયાપદ, હાઉ વેલ રીના લુક્સ, પાછળ
એક્સક્લેમેટરી માર્ક કમ્પલસરી કરવાનું છે. ઓકે, બસ આ જ રીતે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપેલું હોય તો વિધાન બનાવવાનું છે, વિધાન આપેલું હોય તો એક્સક્લેમેટરી બનાવવાનું છે. મિત્રો, એક ઉદાહરણ એ પણ જોઈ લઈએ આપણે. ધારો કે વોટ અ નાઇસ શોટ ધીસ ઇઝ, વોટ અ નાઇસ શોટ ધીસ ઇઝ. હવે આ વાક્ય છે એક્સક્લેમેટરી, એને આપણે વિધાનમાં ફેરવવું છે તો શું કરશો? સૌપ્રથમ શરૂઆત કરશું વાક્યના પાછળના જે વર્ડ છે, ધીસ ઇઝ, મતલબ કે જે વાક્યની અંદર કરતા અને સહાયકારક ક્રિયાપદ છે ટુ બી ફોર્મ સેકન્ડ ફોર્મ, તો ધીસ ઇઝ આપણે આગળ મૂકીશું. ધીસ ઇઝ મૂક્યા પછી આપેલા વાક્યમાં જો આર્ટિકલ્સ આપેલો છે તો આર્ટિકલ્સનો ઉમેરો કરવાનો છે. ધીસ ઇઝ અ, પછી જેમ પહેલામાં વેરી શબ્દ દૂર કરતા હતા આપણે એક્સક્લેમેટરી બનાવવા માટે, અહીંયા આપણે એક્સક્લેમેટરીને એડિંગ કરવાનું છે, એડિટ કરવાનું છે, ટૂંકમાં એડ કરવાનું છે. મતલબ કે તો ધીસ ઇઝ અ વેરી નાઇસ શર્ટ, વોટ શબ્દ અહીંયા દૂર થઈ જશે. ઓકે, આના જ ટોપિક આપણે બોર્ડ પર પણ ભણ્યા છીએ.